જેમરાજ વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ ના મામૂળ તત્વોને આવી ગયો છું. આપણે જે એકમ પાંચમું ચાલી રહ્યું હતું ભાગીદારનો પ્રવેશ, તેનો આજે દાખલા નંબર 19મું લઈશું, જે પેજ નંબર 214 ઉપર આવેલો છે. સંદર્ભ સાહેબ તરીકે ગુજરાત રાજ્યની નામના પૂરતા તત્વનું જે પાઠ્યપુસ્તક છે તે લેવામાં આવેલું છે. લોકડાઉન દરમિયાન તમારી પાસે જો પુસ્તક ન હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકેલી છે, તેની પર તમે ડાઉનલોડ કરી શકો છો. દાખલાની વિગત વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અને દાખલાના જે હવાલા છે સૌથી મહત્વના છે. એટલા માટે ટપ્પુ અને સોનું એક જેમ બેના પ્રમાણમાં નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદાર છે. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, ટપ્પુ અને સોનુંનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:1 આપેલું છે અને એમની વિગતો આપી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સીધા હવાલા ઉપર જઈએ, હવાલા ટીક કરી લઈશું, બરાબર છે. ઉપરની તારીખે તેઓ ગોલીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પહેલો નંબર જોઈએ તો પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું, એટલે કે પાઘડીનું જે મૂલ્યાંકન છે કેટલું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? 54,000. તેની પરથી આપણે શું કરીશું? પહેલાં તો જે નવું પ્રમાણ છે નવું પ્રમાણ શોધીશું, નવા ભાગીદારનો ભાગ શોધીશું અને જે ત્યાગ આવતો છે ત્યાગના પ્રમાણની અંદર આપણે શું કરીશું? મૂકીશું, બરાબર. હવે વધારો પર ગાળખાત અનામત 10,000 રાખવી. તો વિદ્યાર્થી મિત્રો હવાલામાં જોશો, પાકા સરવાળામાં જોશો તમે, દેવાદાર ઉપર ટીક કરીશું અને ઘાકતમાં અનામત સામેની સાઈડે આપી છે તેને પણ આપણે શું કરીશું? ટીક કરી લઈશું અને રકમ લખીશું, સોરી હવાલા નંબર લખીશું 2. જમીનની કિંમતમાં 10% વધારો કરો. તો જે અગાઉ આપણે દાખલા કરેલા છે 10% શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? વધારો કરવાનો છે. ત્યાં 3 નંબર આપી દઈશું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ હવાલો ધ્યાન રાખજો. ચોથો હવાલો, યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે, બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે અહીંયા એવું તમને કહ્યું છે કે ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 50% વધુ છે, બરાબર છે. તો આ રીતે હવાલો છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ચોપડે કિંમત કેટલી હોય? 100 હોય, બરાબર છે. 25% વધુ બતાવેલી છે, બરાબર છે. 25% શું કરેલી છે? વધુ. તો આ બજાર કિંમત કેટલી હશે? 125, બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીં કેવી રીતે ત્રિપદી મૂકવામાં આવે છે તે, બજાર કિંમત અને ચોપડી કિંમત, ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, રકમ તમે જોશો તો 125 તમે જે જોશો તો અંદર તમને યંત્રની કિંમત આપી છે 1,00,000. તો 125 તમારે 1,00,000 લેવાના અને તો 100 કેટલા તો આપણને કિંમત મળશે, બરાબર છે. તો કેવી રીતે કિંમત મળશે તો જોઈએ તો 100 × 1,50,000 / 1,00,000 / 125, બરાબર. આ રીતે ગણતરી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો રકમ કેટલી આવે છે તે જોઈ લઈએ. 100 × 100, બરાબર છે, / 125, એટલે આવે છે વિદ્યાર્થી મિત્રો 80,000. તો હવે તમારે જે કિંમત નોંધવાની છે તે કઈ વિદ્યાર્થી મિત્રો? હવે 80,000 નોંધવાની છે. તો એનો મતલબ 1,00,000 રૂપિયા હતી 80,000, તો ઘટાડો કેટલાનો થયો વિદ્યાર્થી મિત્રો? 20,000 રૂપિયાનું યંત્રમાં ઘટાડો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ રકમ જોઈ લેજો. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્ટોકની કિંમતમાં 10% ઘટાડવી. તો અહીંયા જે સ્ટોકની કિંમત છે તેની પર ટીક કરી દઈશું નંબર 5. ખાસ વિદ્યાર્થી મિત્રો હવેનો હવાલો જોજો. ગોલી નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પહેલાં શું કરીશું તો કે ચોખ્ખી મિલકતો શોધીશું અને એની ઉપરથી આપણે શું કરીશું? 50% આધારે જે મિલકત જે ગોલી મૂડી લાવવાની છે તે મૂડી શોધીશું, બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આની ગણતરી જોશું. ગોલી તેના ભાગની પાઘડી રકમ રોકડમાં લાવશે. આપણે શું કરવાનું છે જોવાની છે. છેલ્લી વિગત જોઈએ વિદ્યાર્થી મિત્રો 8. ટપ્પુ તેના નફાનો, ખાસ વિદ્યાર્થી મિત્રો રકમમાં જોજો. ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં લખેલું છે કે નફાનો અને અહીં લખ્યું છે નફાના ભાગમાંથી. તો આ વિદ્યાર્થી મિત્રો ત્યાગ આપ્યો છે અને અહીં આપણે શું કરવું છે? ત્યાગ શોધવો પડશે પોતાના, એટલે કે જે પણ ટપુ છે ટપુના ભાગમાંથી આપણે શું કરીશું એનો કેટલો ત્યાગ થાય ત્યાગ આપણે શોધીએ. અહીં ત્યાગ તમને આપેલો છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. ગણતરીની શરૂઆત કરી દે વિદ્યાર્થી મિત્રો. અગાઉ જે રીતે આપણે ગણતરી કરતા હતા તે રીતે જે તૈયાર કરવાનું છે, ખાતા પુનઃમૂલ્યાંકન ખાતું, પાકું સરવાયું, રોકડ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, બરાબર છે. વિગતોની વાત કરીએ હવે તો પહેલાં પહેલું આપણે મૂડી સાઈડની શરૂઆત કરીશું. મૂડી સાઈડની વિગતો જોઈએ તો બાકી આગળ લાવે લખેલી છે રકમ, બરાબર છે.
बाकी आग लाव्या 2 लाख अने सोनू आप्या छे 3 लाख। ओके हवे नफा नुकसान खातु आप्युं छे, नफा नुकसान खातु आपण विद्यार्थी मित्रों शुं थशे जूना प्रमाण अंदर भागीदार वच्चे विशेष जूनुं प्रमाण केटलुं छे 1:2 टोटल थाय 3 बराबर छे 48/3 એટલે આપણા મળે છે 16,000 તો 1 પ્રમાણમાં આવશે 16,000 × 2 કરીશું એટલે આપણા મળશે 32,000 તરતે નફા નુકસાન આપણે શું કર્યું જૂના પ્રમાણની અંદર વેચી લીધું પછી આપે છે લેણદારો કોઈ હવાલો નથી સીધી અસર આપી દઈએ લેણદારો રકમ આપી છે 50,000 દેવાદારની વિગત આપે છે વિદ્યાર્થી મિત્રો તો એની સોરી ગાલખાત અનામતની વિગત આપી છે તો એની સામે દેવાદારો જે છે તેની આપણે હવાલા પૂર્ણ કરી લઈએ એટલે કોઈ વિગત રહી ના જાય દેવાદારો 80,000 હવે ગાળખાત અનામત હવે કેટલી રાખવાની કહી છે તો હવાલાની અંદર વિદ્યાર્થી મિત્રો જોશો તો હવાલા નંબર 2 તો અનામત રાખવાની કહી છે 10,000 તો માઇનસ હવે આપણે શું કરીશું 10,000 કરીશું બરાબર તો 12 આવશે 70,000 અને હવેની જે વિગત છે ખાસ વિદ્યાર્થી મિત્રો જે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર અસર આપવાની છે તે ગાળખાત અનામતની અંદર તો પહેલાંમાં પહેલું જે જૂની હતી તે જૂની શું થઈ જશે બાદ જૂની માઇનસ 9 તો જૂની આપી હતી 16,000 તમે પાકસરની અંદર જોઈ શકશો નવી આવી 10,000 બરાબર છે તો બાદ કરીશું એટલે કેટલા આવશે તો 6,000ની અસર આપવાની રહેશે સામેની સાઈડ આવી વિદ્યાર્થી મિત્રો એટલે કે મિલકત બાજુ મિલકત લેણાની અંદર જોઈએ તો પહેલું આપ્યું છે પાઘડી તો પાઘડી ભાગીદારો વચ્ચે જૂના ભાગીદારો વચ્ચે હવે વહેંચાઈ જશે પાઘડીની રકમ આપી છે તમને 54,000 બરાબર છે 54/3 કુલ જે ગુણ છે તે કરીએ એટલે 18 પ્રમાણની અંદર આપણને મળી જશે અહીંયા 2 કરીએ એટલે આપણને 2ના ભાગની મળશે 36,000 તો આ રીતે આપણે પાઘડી વેચી ગઈ હવે આવીએ જમીન મકાનની કિંમત જોઈએ તો જમીન મકાન રકમ આપી છે 3 લાખ હવાલો જોઈએ તેમાં કહ્યું છે 10% વધારો કરવો બરાબર છે વધારો એટલે પ્લસ 10% એટલે 30,000 ઓકે એટલે 3,30,000 વધારો આવશે એટલે સેમ સાઈડ આવશે જમીન મકાન 30,000 હવે વિગત આપી છે યંત્રો અગાઉ ગણતરી આપણે કરી વિદ્યાર્થી મિત્રો યંત્રો 1 લાખ રૂપિયાના આપેલા છે બજાર કિંમત ગણી ગઈ 80,000 તેનો મતલબ માઇનસ 20,000 ઘટાડો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો જોશો તો હવાલાની અંદર વધારો થાય છે પણ જે કિંમત ગણાય છે કેવી ગણાય છે 25% વધુ ગણી ગઈ છે એટલા માટે આપણે ઘટાડો થશે યંત્રો 20,000 સ્ટોકની કિંમત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના પછી સ્ટોકની રકમ તમે જોશો તો અંદર 40,000 રૂપિયા આપેલા છે અને હવાલાની અંદર કહ્યું છે 10% ઘટાડવી તો માઇનસ 4,000 એટલે આવશે 12 36,000 ઓકે ઘટાડો કર્યો વિરુદ્ધ સાઈડ અસર અપાશે સ્ટોકની રકમ જોઈએ તો કેટલા ઘટાડ્યા આપણે વિદ્યાર્થી મિત્રો તો કે 4,000 ઘટાડો કર્યો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દેવાદારની અસર આપણે પડી ગઈ રોકડ આપણે સીધી અસર આપીશું બાકી આગળ લાવ્યા રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો 40,000 હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવાલાની અંદર કોઈ જે કહેવાય કે ભાગીદાર નવ ભાગીદાર છે એના સિવાયના કોઈ હવાલા છે તો કે ના તો હવે સીધા જ આપણે શું કરીશું ગણતરી ઉપર જઈશું બરાબર ગણતરી અંદર વિદ્યાર્થી મિત્રો પહેલી જે ગણતરી કરવાની છે તે પ્રમાણની એટલે કે ત્યાગની ગણતરી આપણે કરી લઈશું બરાબર છે ત્યાગની ગણતરી ઉપર પછી પાકડીની ગણતરી કરીશું એટલે ત્યાગની ગણતરી જોઈએ તો ટપુ આપેલો બરાબર છે ટપુનો તમને જોશો તો અંદર ટપુ તેનો નફો 1/3 ભાગ બરાબર છે ટપુનો ત્યાગ બરાબર અગાઉ આપણી ગણતરી આવી કરેલી છે બરાબર છે 100 દાખલા આપણે જે ગણ્યા હતા તેની અંદર તેનો ભાગ કેટલો હતો વિદ્યાર્થી મિત્રો તો કે 1/3 અને એના ભાગમાંથી કેટલો આપે છે તો કે 1/3 આપે છે તો એનો મતલબ જે ત્યાગ કરે છે કેટલો કરશે 1/9 જેટલો ત્યાગ કરે છે જ્યારે સોનુનો તમને ત્યાગ તો તમને શું કરે છે ગણીને આપી દીધો છે સોનુનો ત્યાગ બરાબર
रकम जो तमने आपेली है एक चश्माउस बराबर है, एक नो छठो भाग आनो त्याग आपेलो है बराबर है। तो आ रीते बने शूँ करे त्याग तमने आपेला है, तो अँ शूँ करव पड़े विद्यार्थी मित्रों छेद सरखो करो पड़े। अँ जो तो छेद सरखो करवा आपणे ऊपर नीचे बे वड़े गुणिए बराबर है, सॉरी नौ अँ बे अने अँ छ त्र अठार अठार जोड़े भाग चाल से विद्यार्थी मित्रों बराबर है। अठार जोड़े भाग आप चला सकिए एट्ले अँ जोईश तो विद्यार्थी मित्रों ऊपर नीचे बे वड़े गुणिए तो अँ आ बे भाग्या अठार अँ छ तरी अठार बराबर है, एट नीचे अठार आशे अपने छेद सरखो करना एट बराबर है। त्र त्र एट अँवे त्र भाग्या अठार एनो मतलब कि त्यागनु प्रमाण त्यागनु प्रमाण बराबर बे जेम त्रण। ओके आ रीते शूँ करू त्यागनु प्रमाण शोधी काढ़ू। खास विद्यार्थी मित्रों आज करें शूँ करें छेद सरखो करो एट हमें आप गणतरी करिए विद्यार्थी मित्रों नवा प्रमाण की, कारण के नवा प्रमाण की गणतरी करीशू तो आपने जो भाग है भाग वेचा अंदर सरलता रहे। नव प्रमाण बराबर नौ प्रमाण पहला में पहलू जो है टपू नवो भाग बराबर अगौ आप गणतरी करता है रीते कि जूनो भाग है आम त्याग शू कर बात करूँ जो नव प्रमाण है बराबर जूनु प्रमाण माइनस त्याग। तो हमें जूनु प्रमाण तो विद्यार्थी मित्रों जो बने प्रमाण है एक जेम बे बराबर है, तो जूनु प्रमाण है एक भाग्या त्रण माइनस त्याग किलो करो एक भाग्या नौ, तो आ लेवा बराबर है एक भाग्या नौ। अँ छेद करवा ऊपर शूँ कर त्रण वे गुणीश त्रण एट्ले भाग्या नौ। ओके हवे जे विद्यार्थी मित्रों सोनुना प्रमाण पर सोनू नवो भाग बराबर प्रमाण की बात करें विद्यार्थी मित्रों तो यह प्रमाण तुं बे भाग्या त्रण एनो त्याग तो एक छठमांश बराबर, तो अँ एक छठमांश करीश ए शूँ करव पड़े विद्यार्थी मित्रों जीइए तो ऊपर नीचे बे वड़े गुणवा पड़े छेद सरखो करवा बे वड़े बराबर है, तो ऊपर चार भाग्या छ बराबर है, तो अँ आ विद्यार्थी मित्रों प्रमाण त्रण भाग्या छ। अँ शूँ करव पड़े अँ छेद सरखो करव पड़ से अगौ करें तो ये रीते अँ छेद सरखो करव पड़ से छेद करो करवा अँ शूँ करव पड़े अठार अठार लेवा पड़ से, तो अठार ले ली अठार अँ गुणवा पड़ से विद्यार्थी मित्रों ऊपर नीचे बे वड़े बराबर है, एट चार भाग्या अठार अँ जो है तो ऊपर नीचे त्रण वड़े गुणवा पड़े नौ भाग्या अठार। तो हवे विद्यार्थी मित्रों जो प्रमाण है प्रमाण आपने मिली जैसे हवे रह्यो कोण गोली गोलीनो भाग बराबर जो बने त्याग है त्यागनो सरवाळो करे आपने शूँ मिली जाए विद्यार्थी मित्रों जो नवा भागीदार है भाग मिली जाए बराबर है, तो बने त्याग के लिए तो कि टप्पूनो त्याग तो एकनो नवमो भाग वत्ता शून्य भाग तो एक नो छठो भाग बराबर है। तो अँ विद्यार्थी मित्रों जोशू तो अँ त्रण जोड़े भाग चलाईशू बराबर है, एट्ले अपने सरलता थी मड़ी जाए त्रण जोड़े भाग चालीसू ए एक मिनट विद्यार्थी मित्रों छ त्रण अँ नहीं चले अँ चलावा विद्यार्थी मित्रों बने गुणाकार करीशू बराबर है, तो अपने शूँ मैं भाग मड़ी जैसे नौ चौप्पन बराबर है, नौ छंग चौप्पन थाय नौ छंग चौप्पन, तो आ बाजू छ वड़े गुणाशे अने आ बाजू नौ वड़े सरवाळो करी विद्यार्थी मित्रों एटले आवे छे पंदर पंदर भाग्या चौप्पन। तो हवे छेद सरखो करवा माटे एटले के अठार लावा माटे आना भाग्या अठार करिए तो केटला आवे छे हाँ त्रण वड़े शूँ करवा पड़े भाग चलावो पड़ से, तो ऊपर नीचे त्रण वड़े भाग चलावीए तो नीचे अठार आई जशे ने ऊपर पाँच आई जशे बराबर है, तो आ रीते छेद कोनो थई गयो सरखो थई गयो नौ प्रमाण बराबर छेद सरखो थई गयो चार जेम नौ जेम पाँच। ओके तो एनो मतलब एनो भाग आपने शूँ थई गयो मळी गयो। हवे आपणे शूँ करीशुं पाकड़ीनी गणतरी करीशुं
गणतरी। पागड़ी की गणतरी अंदर विद्यार्थी मित्रों जोशो नव भागीदार है गोली, बराबर है। तो गोली भागनी अंदर पागड़ी, गोली पागड़ी बराबर। रकम जो है तो विद्यार्थी मित्रों रकम तमने आपी है मूल्यांकन 54,000 गुणिया तेनो भागेलो थयो तो विद्यार्थी मित्रों 5/18। तो 5/18 प्रमाणे आपणे गणतरी करीशुं, 54,000 गुणिया 5/18 तो ए आवे छे 15,000, बराबर छे। तो एने पागड़ी लावानी केटली थई विद्यार्थी मित्रों 15,000 थे सुधी जशे, बंनेना त्यागना प्रमाण अंदर वेचाई जशे। त्यागनुं प्रमाण केटलुं हतुं तो के 2:3, तो के 2:3ना प्रमाण अंदर शुं करी देशुं आपणे वेची लेशुं 5 एटले आवे छे 3,000, एटले के 2ना प्रमाणनी अंदर 2 અને 3। आ छे टप्पूनू अने आ छे सोनूनू, बराबर छे। रकमनी वात करीए विद्यार्थी मित्रों 3,000 × 2 એટલે આવે છે આપણને 6,000, અને 3 કરીએ તો 9,000, ઓકે। તો આ રીતે 6,000 અને 9,000 બંનેના ભાગની અંદર શું થઈ ગયા, વેચાઈ ગયા। સરળ છે વિદ્યાર્થી મિત્રો, પણ મૂડીની ગણતરી આપણે ક્યારે કરીશું, છેલ્લે કરીશું। અગાઉ આપણે ઘણી બધી આપણે આમ નોંધ લખી છે, તો પહેલાં પહેલાં આપણે આપણે આની આમ નોંધ લખી નાખીએ, બરાબર છે। રોકડ ખાતે ઉધાર તે પાગડી પ્રીમિયમ ખાતે રકમ લખાશે વિદ્યાર્થી મિત્રો 15,000। બીજી અસર જોઈએ તો બંને ભાગીદાર વચ્ચે વેચી જશે, કારણ કે ત્યાગ કરે છે એટલા માટે તે ટપુના મૂડી ખાતે, તે સોનુના મૂડી ખાતે, ઓકે। રકમની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપેલી છે 6,000 અને 9,000, 6,000 અને 9,000। હવે આની અસર આપણે શું કરીશું, તો આપણા જે હિસાબો છે હિસાબોની અંદર આપી દઈશું। પહેલાં પાઘડી આવે છે, રોકડની અંદર લાવવા છે એટલા માટે પાઘડી પ્રીમિયમ ખાતે 15,000, બંને ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણ અંદર વેચી દઈશું। પાઘડી પ્રીમિયમ ખાતે 6,000 9,000, ઓકે। તો આ રીતે આપણે શું થઈ ગઈ, પાઘડીની ગણતરી પૂર્ણ થઈ ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં પહેલાં બધા ખાતા બંધ કરી અને છેલ્લે આપણે શું કરીશું, મૂડીની ગણતરી, કારણ કે એવું કહ્યું છે કે ચોખ્ખી મિલકતોના 50% રકમ લાવશે। તો આ રીતે આપણે પહેલાં પહેલું જે છે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું, બરાબર છે। પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 6 અને 30,000, બરાબર છે, એટલે કે 36,000 તમને શું કરેલા છે આપેલા છે, એક સાઈડના જમા બાજુ 36,000 આવે છે, આ બાજુ પણ 36,000 લઈએ। અહીંયા 36,000માંથી વિગતો શું કરીશું, બાદ કરીશું। 36,000 - 20,000 - 4,000 એટલે મળે છે 12,000। આ ક્યાં લઈ જવાનું છે, મૂડી ખાતે, શું આવ્યો વિદ્યાર્થી મિત્રો નફો, કેટલા પ્રમાણની અંદર વેચવાનું છે 1:2, બરાબર છે। તો આ પ્રમાણની અંદર આપણે શું કરી દઈશું, વેચી દઈશું, કોણ છે ટપુ સોનું / 3 એટલે આવે છે 4,000 × 2 કરીશું એટલે 8,000। તો આ બંને વચ્ચે શું કરી દઈશું, નફો આપણે લઈ જઈશું। પુનઃ મૂલ્યાંકન ખાતે રકમની વાત કરીએ 4,000 અને 8,000, પહેલાં પહેલાં આ ખાતા આપણે શું કરી દઈશું, બંધ કરી દઈશું, અને આની મૂડી છે તે શું કરવાનું છે, ભાગીદારના મૂડી ખાતે લઈ જવાની છે, એટલા માટે (2,00,000 + 16,000 + 6,000 + 4,000) એટલે આવે છે 2,26,000, 2,26,000, ઓકે। આ બાજુ પણ 2,26,000 - 18,000 એટલે આવે છે 2,08,000। બાકી આગળ લઈ ગયા, સોનુંનું જોઈએ તો 3,32,000 + 9,000 + 8,000 એટલે આવે છે 3,49,000। અહીંયા પણ 3,49,000, વિગતો બાદ કરી વિદ્યાર્થી મિત્રો 36,000 શું કરી દઈશું, બાદ કરી દઈશું એટલે આવે છે 3,13,000।
હવે ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ગણતરી ખાસ ધ્યાન રાખજો, જે હવાલા નંબર જે છઠ્ઠો છે તેની ગણતરી આપણે જોઈ લઈએ। અત્યાર સુધી કોઈ હવાલો આવો નથી આવ્યો વિદ્યાર્થી, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જે ભાગીદાર છે તેને કેટલી મૂડી લાવવાની થાય છે, એટલે કે ગોલી એ લાવવાની મૂડી, અને આપણે શું કરીશું ગણતરી કરીશું। ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો, કારણ ઘણી વખત ખતાવ કહું છું એના પાછળનું કારણ એક જ છે કે આવો દાખલો એક જ આ માત્ર છે, બરાબર છે। તો એ વિદ્યાર્થી મિત્રો જોશો તો ચોખ્ખી મિલકતના 50% કહ્યું છે, તો ચોખ્ખી મિલકતનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ દે છે, ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત તો માઇનસ કુલ દેવા, બરાબર છે। સેમ વિદ્યાર્થી મિત્રો આવું સૂત્ર છે મૂડીનું, બરાબર છે, કુલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, ઓકે। એનો મતલબ વિદ્યાર્થી શું થયું કે કુલ મૂડી બરાબર ટપુની મૂડી વત્તા સોનુની મૂડી વત્તા ગોલીની મૂડી, ઓકે। હવે તમને શું કહે છે વિદ્યાર્થી મિત્ર અંદર જોશો તો ખાસ વિદ્યાર્થી મિત્ર અંદર એવું કહ્યું છે કે કુલ મૂડીના 50%, તો કે જે આપણી કુલ મૂડી છે એના કેટલા કરવાના છે 50%, તો 50% કરીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 50% એટલે કે આ લોકોની જેટલી મૂડી છે એટલી જ મૂડી એની શું થાય આ બેની મૂડીનો જે સરવાળો થાય છે તેની મૂડી એટલા પ્રમાણે અંદર થઈ જવાની છે। તો એનો મતલબ કે સોરી એક લીટી બધા લખીશું, તમને હવાલામાં શું કહ્યું છે કુલ મૂડીના 50% ગોલીની મૂડી, તો એનો મતલબ અહીં જોઈએ તો ગોલીની મૂડી બરાબર ટપોની મૂડી વત્તા સોનુની મૂડી, ઓકે। હવે આપણે મળી જઈશું વિદ્યાર્થી મિત્રો, તો કે બંનેની આપણે બાકી શોધી હતી, અહીં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બાકી બંનેની શોધી હતી, બાકી મૂડી એ લોકોની હતી કેટલી હતી 2,08,000 અને 3,13,000, સોરી 2,08,000 વત્તા 3,13,000, તો રકમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ટોટલ કરી લઈશું 2,08,000 વત્તા 3,13,000 એટલે મળે છે આપણાને વિદ્યાર્થી મિત્રો 5,21,000। તો જે ગોલીની જે મૂડી થાય છે ગોલીની મૂડી બરાબર 5,21,000, તો આ આપણી રીતે શોધી કાઢી, બરાબર છે। ખાસ રીતે મિત્રો ધ્યાન રાખજો કારણ કે આવો દાખલો આ માત્ર એક જ હતો। હવે આટલી મૂડી શું કરે છે રોકડમાં લાવે છે, તો રોકડની આપણે આમ નોંધ લખી દઈશું, રોકડ ખાતે ઉધાર તે ગોલીની મૂડી ખાતે 5,21,000, 5,21,000 અસર આપી દઈશું, ગોલીની મૂડી ખાતે 5,21,000, રોકડ ખાતે 5,21,000 21,000 બરાબર છે, 5,21,000 અહીંયા પણ 5,00,000, કોઈ બીજી અસર નથી એટલા માટે બસ। તો હવે આપણે ખાતા બંધ કરીએ મૂડી ખાતા, હવે લઈ જઈશું મૂડી પાકા સરવૈયાની અંદર, મૂડી ટપુ સોનું અને ગોલી રકમની વાત કરી વિદ્યાર્થી મિત્રો 5,21,000 હવડસ સુધી, 2,08,000 અને 3,13,000 સરવાળા કરી લઈશું, 2,08,000 વત્તા 3,13,000 વત્તા 5,21,000 એટલે આવે છે 10,42,000, 10,42,000 વત્તા 50,000 એટલે આવે છે 10,92,000। આ સાઈડ વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતાનો જે સરવાળો છે તે આપણે લઈ જઈશું, 40,000 વત્તા
15,000 વત્તા 5,21,000 એટલે આવે છે 5,76,000. જે સરવાળો આવે છે કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 5,76,000. 5,76,000 અહીંયા પણ 5,76,000 બાકી આગળ લઈ ગયા 5,76,000 ક્યાં લઈ જઈશું? પાકા સરવૈયામાં રોકડ ખાતે અહીંયા આવશે પણ 5,76,000. સરવાળા કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. 5,76,000 વત્તા 70,000 વત્તા 36,000 વત્તા 80,000 વત્તા 3,30,000 એટલે અહીંયા પણ આવે છે 10,92,000. તો એનો મતલબ કે આપણે જે લખેલા હિસાબો છે એકદમ તદ્દન સાચા છે, કારણ કે બંને સાઈડ આપણને તૈયાર સરવાળા મળી ગયા. ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં જે ધ્યાનમાં રાખવાની જરૂર છે તે શું છે? હવાલા. હવાલાની અંદર ખાસ હવાલો એ છે કે 50% રકમ જે ભાગીદાર લાવે છે તેનો હવાલો, બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. હવે એની અંદર કઈ રીતે કર્યું તો કે ચોખ્ખી મિલકત હતી એટલે કે ચોખ્ખી મિલકત એટલે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આ જ રીતે કુલ મૂડી પણ આપણે શોધી શકીએ, મળી શકે છે એટલે કુલ મૂડી પણ આપણે શોધી શકીએ. કુલ મૂડી બરાબર 3/3 ભાગીદારની મૂડી, બરાબર છે? ખાસ એના વાત તમને એવું કહ્યું હતું કે કુલ મૂડીના 50%, તો એનો મતલબ કે આ બંનેની જે મૂડી થાય છે એટલી જ મૂડી કોની થશે? ગોલીની મૂડી થશે, એટલે કે નવા ભાગીદારની મૂડી થશે. તો એટલે બંનેનો સરવાળો કરીને આપણે શું કરી દીધી? મૂડી શોધી કાઢી, બરાબર છે? અગાઉની જે ગણતરી આપણે કરીએ છીએ તે રીતે જ આપણે પહેલાં પહેલું જે કરીએ છીએ તે રીતે પહેલાં પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું અને જે નફો આવ્યો તે નફો લઈ ગયા આપણે ભાગીદારના મૂડી ખાતે, બરાબર છે? ભાગીદારના મૂડી ખાતેથી જે વિગતો હતી એ વિગતો ઉપરથી આપણે શું કરીએ? જે નવો ભાગીદાર ગોલી છે તેની વિગતો આપણે શોધી અને એ લઈ ગયા આપણે પાકા સરવૈયાની અંદર, બરાબર છે? રોકડ ખાતું પણ બંધ કર્યું, જે ભાગીદારની મૂડી છે તે લાવી અને આનો સરવાળો કર્યો અને બંને સાઈડના સરવાળા આપણે શું કરી લીધા? મેળવી લીધા. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે મેં જે તમે દાખલામાં જે સમજ પાડી તમને પૂરેપૂરી પડી ગઈ હશે. લોકડાઉન દરમિયાન ઘરમાં રહો, સ્વસ્થ રહો, દાખલા ગણતા રહો. જય મહારાજ.